ફરીથી વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને નવસારી અને વલસાડની લોકમાતાઓ હાલ રૌદ્ર સ્વરૂપમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. આજે 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. આજે અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પર હાલમાં 2 સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તરના ભાગમાં લો પ્રેશરને કારણે વરસાદી માહોલ રહેશે. આ સાથે જ અત્યંત ભારે વરસાદ પણ આજના દિવસમાં વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત દક્ષિણમાં ઓફ શોર ટ્રકને કારણે નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.